જ્યારે તમે ક્લાસમાં બેઠા હોવ અને તમને કંટાળો આવતો હોય તો તમે વિચારવાનું શરૂ કરી દો છો અને તમારો હાથ ચોપડીમાં કોઈક પાના પર કંઈક આ પ્રકારનું શરૂ કરે છે તમે આનાથી વધુ સુંદર પણ દોરી શકો પરંતુ તમે જે અહીં દોર્યું તેને ગણિતમાં વક્ર એટલે કે કફ કહે છે હવે આ વક્ર એટલે શું તમે પેપર પર કંઈ પણ દોરો તમે ક્યાંકથી શરૂઆત કરો અને ક્યાંક તે પૂરું કરો તો તે વક્ર થશે જો હું કંઈક આ પ્રમાણે દોરું તો તે પણ વક્ર થશે તો વક્ર કોને ન કહેવાય જો હું આ પ્રમાણે એક વર્તુળ દોરું તો શું તે વક્ર થશે હા તે વક્ર થશે કારણ કે મેં એક બિંદુથી શરૂઆત કરી હું આગળ ગઈ અને મેં અહીં તે પૂરું કર્યું આ બધા જ કિસ્સામાં મેં મારો હાથ પેપર પરથી ઉંચક્યો નથી મેં શરૂ કર્યું અને મેં આખી બાબત પૂર્ણ કરી માટે આ બધા જ વક્ર છે પરંતુ જો હું અહીં ચહેરો બનાવું જો હું અહીં આ પ્રમાણે તેની આંખો દોરું તો મેં અહીં શું કર્યું મેં આ બંને બાબતો દોરવા વચ્ચે સમય લીધો તમે ચિત્રના આ ભાગ પરથી આ ભાગ પર હાથને ઉચક્યા વગર ન જઈ શકો અહીં આ જે જગ્યા છે તેને આપણે ગેપ કહીશું તેને અસતતતા પણ કહેવાય છે જો આ પ્રમાણે ત્યાં ગેપ હોય તો તે વક્ર નથી તે વક્ર નથી જો તેને વક્ર બનાવવો હોય તો તે સતત હોવું જોઈએ હવે જો હું તેને અહીં આ પ્રમાણે ચશ્મા સાથે જોડું તો શું તે વક્ર હશે હા તો તે વક્ર હશે પરંતુ જો ત્યાં ગેપ હોય તો તે વક્ર નથી હવે હું આ પ્રમાણે સીધી રેખા દોરું અને પૂછું કે શું આ વક્ર છે તો તમે તેના વિશે વિચારો આપણે રોજિંદા જીવનમાં કહીએ છીએ કે રસ્તો સીધો હોય શકે કે વાંકો પરંતુ ગણિતમાં જો તમે એક બિંદુથી દોરવાની શરૂઆત કરો અને એક બિંદુ પર તે પૂર્ણ કરો તો ત્યાં ગેપ નથી માટે તેને વક્ર કહેવાશે આમ શું સીધી રેખા એ વક્ર છે હા તે વક્ર છે ભલે આપણે તેને રોજિંદા જીવનમાં નથી બોલતા પરંતુ ગણિતમાં અમુક શબ્દોના અર્થ આપણે સામાન્ય રીતે બોલીએ છીએ તે કરતા અલગ હોય છે માટે તે વક્ર થશે જો હવે સીધી રેખા વક્ર હોય તો આ વિશે વિચારો એક રેખા આ મુજબ અને પછી ત્યારબાદ બીજી રેખા આ મુજબ શું તે વક્ર છે મેં ફક્ત આ ખૂણાઓને જ મોટા દોર્યા છે આ વક્રને આ પ્રમાણે પણ દોરી શકાય આ પણ વક્ર છે અને આ પણ વક્ર છે હવે જો હું અહીં આ પ્રમાણે લીટી દોરું તો શું તે વક્ર થશે હા તે શરૂ થાય છે અને અહીં મેં જે લીટીઓ દોરી છે તેમાં એક પણ ગેપ નથી એટલે કે તે વક્ર થશે તેવી જ રીતે હું આવું કંઈક પતંગ જેવી આકૃતિ પણ દોરી શકું જે કંઈક આવી દેખાશે આ પ્રમાણે અને આ આકૃતિ પણ વક્ર હશે જ્યારે હું વક્ર બોલું ત્યારે ઘણા બધા લોકો એવું વિચારી શકે કે વક્ર આવો જ હોય શકે તે સીધી રેખા ન હોય શકે તમે ફૂટપટ્ટી પણ ઉપયોગમાં ન લઈ શકો ખરેખર તમે કંઈ પણ ઉપયોગમાં લઈ શકો પણ બધું સતત અથવા જોડાયેલું હોવું જોઈએ હવે તમે વક્રથી પરિચિત હશો આપણે હવે તેનો થોડો મહાવરો કરીએ અહીં ડાબી બાજુ કેટલાક વક્ર છે અને જમણી બાજુ થોડા વક્ર છે તમે વિડીયો અટકાવો અને વિચારો કે શું આ બંને વચ્ચે કોઈ તફાવત છે અને જો હોય તો શું તફાવત છે તમે જો જુઓ તો અહીં આ બાજુના વક્રમાં ક્રોસિંગ છે તમે આ વક્ર દોરો તે અહીંથી આ પ્રમાણે જશે અને પછી અહીંથી તમારે ક્રોસ થવું પડશે જે અહીં ક્યાંય નથી તેવી જ રીતે અહીં પણ ક્રોસિંગ છે આ બાજુ તમે કંઈ પણ દોરવાનું શરૂ કરો તે સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ જશે અહીં એક પણ વક્ર ક્રોસ નથી થતા આ રીતના વક્રને સાદા વક્ર એટલે સિમ્પલ કવ તેઓ પોતાની પાસેથી ફરીથી પસાર થતા નથી અને જે વક્ર ક્રોસ થાય છે તેમને સાદા વક્ર કહેવાશે નહીં આ સાદા વક્ર નથી. સાદા વક્ર નથી. હવે અહીં છેલ્લી બે આકૃતિઓ શું દર્શાવે છે આ બંને દોરવા માટે આપણે ક્રોસ થવાની જરૂર નથી તેથી તેને ક્રોસિંગ ની જગ્યાએ કંઈ વધુ સારું કહી શકાય તેને વિચારવાની બીજી રીત છે તમે અહીંથી કોઈપણ બિંદુ લો ધારો કે આપણે અહીં આ બિંદુ લઈએ તેવી જ રીતે આપણે આ બિંદુ લઈ શકીએ જો તમે તેની અંદર જુઓ તો તમને બિંદુમાંથી બે લીટી નીકળતી દેખાશે તેવી જ રીતે જો અહીં બિંદુ લઈએ તો તેમાંથી પણ બે લીટી નીકળતી દેખાશે જો હું અહીં વચ્ચે પણ કોઈ બિંદુ લઉં તો તેમાંથી પણ મને બે લીટી દેખાશે હવે આ પ્રકારના વક્રમાં જો હું અહીંથી શરૂઆત કરું અને પછી આ પ્રમાણે આખું પૂર્ણ કરું તો તેમાંથી પણ બે લીટી નીકળશે આવું દરેક કિસ્સામાં થાય છે તમે અહીં ગમે તે કરો તે સાદા જ વક્ર છે પરંતુ જો તમે અહીં સર્કલ દોરો અને તેની અંદર બિંદુ લો તો તેમાંથી તમને ત્રણ કે તેથી વધુ લીટી નીકળતી દેખાશે તો તે સાદા વક્ર નથી આશા રાખો કે તમે તફાવત જોઈ શકો તે જ રીતે જો તમે અહીં સર્કલ દોરો અને આ બિંદુ લો તો તેમાંથી એક બે ત્રણ અને ચાર લીટી નીકળતી દેખાશે તમે તે અહીં પણ જોઈ શકો તે ચાર હોય તેવું જરૂરી નથી તે ત્રણ પણ હોઈ શકે જો તમે અહીં જોશો તો ત્રણ લીટી નીકળતી દેખાશે અને તે વક્ર ને સાદા ન હોય તેવા બનાવવા પૂરતું છે હવે જ્યારે હું સ્કૂલમાં હતી ત્યારે મને મારી બુકમાં આ પ્રકારનો વક્ર દોરવો ખૂબ ગમતો જેને તમે સ્પાયરલ કહી શકો આ રીતનો વક્ર દોરવાની ખૂબ મજા આવતી કારણ કે અહીં આ બે લીટીઓ વચ્ચે ગેપ જાળવી રાખવો ખૂબ મુશ્કેલ છે જો તમે આ પ્રમાણે તેને દોરવાનું શરૂ કરો અને પછી જુઓ તો તે તમને ફરતો લાગશે ખરેખર તે ફરતો નથી પરંતુ આપણને તેવું લાગે છે હવે તમારા માટે પ્રશ્ન એ છે કે શું આ વક્ર છે શું ત્યાં કોઈ ગેપ છે શું તે સાદો વક્ર છે અથવા શું તે સાદો વક્ર નથી આ પ્રશ્ન વિશે વિચારો